વોર્ડ નંબર 4 માં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 15 ના આંગણવાડી વર્કરને આ વિસ્તારના અમિત દવે દ્વારા માનસિક ત્રાસ આપવા તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા બદલ પીઆઈને લેખિતમાં ફરિયાદ કરી એસ્ટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માંગણી કરી હતી. કેશોદના વોર્ડ નંબર 4 ગાંધીનગર સોસાયટીમાં આવેલ કોડ નંબર 144 કેન્દ્ર નંબર 15 માં સરકારી ધારાધોરણસર યોગ્યતા લાયકાત અને મેરિટમાં આવતા ઋત્વાબેન મુછડિયાની 4 મહિના પહેલા ભરતી થતા આંગણવાડી વર્કર તરીકેની નિમણૂક થતા ફરજ બજાવી રહ્યા છે, જેની આજે વિસ્તારમાં રહેતા અમિત દવે ઉર્ફે લાલા દ્વારા આંગણવાડી હેલ્પરને હાથો બનાવી ઉચ્ચ અધિકારીઓને ખોટી અરજીઓ કરી કાવતરા રચી ખોટી અરજીઓ કરાવી આધાર પુરાવા વગર મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ કરાવી આમ સમાજમાં હલકી રીતે ઉતારી પાડી પ્રતિષ્ઠા ઇજ્જતને હાનિ પહોંચાડી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કરેલ જેની સામે એટ્રોસિટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી સાથે આંગણવાડી વર્કર ઋત્વાબેન સંજયભાઈ મુછડિયાએ પીઆઈને લેખિતમાં ફરિયાદ કરી છે. કેન્દ્ર નંબર 15 ગાંધીનગર વિસ્તારમાં વર્કર તરીકેની ફરજ બજાવું છું. મને મારી ભરતી થઈ અને 4 મહિના છે. 4 મહિનાથી અમિતભાઈ દવે ઉર્ફ લાલાભાઈ છે એમ નામ, એ મને બહુ જ માનસિક ત્રાસ આપે છે. અવારનવાર મારી ઉપર કાવતરા કરીને મને ત્રાસ આપવાનું કરે છે. ત્યાંથી નીકળે છે તો મને એમ કહે છે ડેડી ડેડી તો શું અનુસૂચિત જાતિની છું તો હું ક્યાંય નોકરી ન કરી શકું. અને એ ભાઈ મારા હેલ્પરબેન છે મીનાબેન ગૌસ્વામી, એને હાથો બનાવીને પણ કેટલાક આવતરા કરીને મને ત્રાસ આપવાનું કરે છે. એને ઉચ્ચ કક્ષાએ અરજીઓ કરે છે, ખોટી ખોટી અરજીઓ કરે છે. ત્યાં પણ એ પૂકતા નથી, ત્યાં પણ એ ખોટા પડ્યા છે, છતાંય મારી પાછળ પડી ગયા છે અને મને ખૂબ જ ત્રાસ આપે છે, જેનું વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરવા માંગુ છું. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.